પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના બોરિયાવી ગામના રસ્તાની હાલત પ્રતિદિન કફોડી બનતી દેખાઈ રહી છે. તૂટેલી હાલતવાળા બોરિયાવી ગામના તમામ નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા. તૂટેલા રસ્તા પરથી અવરજવર કરવાનો વારો આવ્યો. પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. તમામ વાહન ચાલકોને પોતાની ગાડીઓનું ભારે નુકસાન વેઠવું પડે છે. તમામ ગામજનો, તમામ ગાડીઓના માલિક તથા તમામ પ્રાથમિક શિક્ષકોને એવું માનવું છે કે રસ્તો જલ્દી જલ્દી નવો બનાવવામાં આવે તેવી માંગ છે. આ રસ્તો બનશે કે પછી આવી જ રીતે પબ્લિકને વેઠવું પડશે. ક્યાંક કોઈ ઇમરજન્સી સેવા સારવારની જરૂર પડે તો બોરિયાવી ગામના લોકો ખરાબ રસ્તાના કારણે સેવાથી વંચિત રહી જાય છે. તંત્ર આ રસ્તા માટે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું છે. દર્શક મિત્રો, તમને હવે રસ્તાના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું. રસ્તો જોયા પછી તમને પણ એવું થશે કે આ રસ્તો છે કે પછી તળાવો છે. રિપોર્ટર ભૂપતભાઈ ડાભી, શહેરા. એચડીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામની રસ્તાની આપણે દ્રશ્યમાં મેટલ પણ જોઈએ છે. તો અહીંયા જે તમામ ડ્રાઈવરો દેખાય છે પોતાના વાહનો લઈ અને પોતાના વાહનો આગળ જ ઉપસ્થિત છે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે કયા કારણોસર તમે અહીંયા અત્યારે ગાડીઓ બંધ રાખી છે. શું નામ છે આપણું? ડબ્બાચી લક્ષ્મણ ડાભી, ગામ બોરિયાવી. તો આ કયા કારણોસર તમે ગાડીઓ બંધ રાખી છે? અમે રસ્તાના કારણે 4 વર્ષથી ત્રાસી રહ્યા છીએ. અમારી ગાડીઓ ધંધા કરે, મેન્ટેનન્સ ખર્ચો બહુ આવશે, એના હિસાબે અમે રહી રહ્યું છે કે રોડ ની બાજુમાં જ અહીંયા કેટલો બધો ઊંડો ખાડો છે. અહીંયા હું અંદર ઘૂસવાનો પ્રયત્ન કરીશ. અરે વાહ વાહ વાહ, અહીંયા લગભગ અહીંયા જો જોવામાં આવે તો અહીંયા રોડ ની કિનારો બતાવવામાં આવે છે. કેટલો ખાડો છે, 3 ફૂટ નો ખાડો પડી ગયો છે અહીંયા. શું આ તો રોડ ની હાલત છે. અને અહીંયાથી બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયાથી કાલે ઉઠી આ 2-3 દિવસમાં એવું લાગે છે કે અહીંયાથી આરપાર ફરાર થઈ જશે, પોલું થઈ જશે એવું લાગી રહ્યું છે. અહીંયાથી અહીંયાથી જોવામાં આવી રહ્યું કે જુઓ છે, અહીંયાથી પાર પકી રહી જશે ને અહીંયાથી અલગ ભાગ પડી જશે એવું લાગી રહ્યું છે. વાહ રે, અહીંયા મનાવે ના આવે તેવો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અહીંયા જુઓ, અરે વાહ, પાણી ભરાયું છે રોડ પર. તો અહીંયા એવું લાગે છે કે નદી જેવું હોય. અહીંયા જે કેટલી કફોડી હાલત થઈ ગઈ છે, રસ્તો જુઓ તમે. અહીંયા જે કેવી કફોડી હાલત થઈ છે કે અહીંયા રસ્તાને જોઈને એવું લાગે છે કે અહીંયા કોઈ રસ્તો ના હોય, આ તો ભવિષ્યમાં કઈ અહીંયાથી નદી વહેતી હોય એવું લાગે છે. અહીંયા કઈ ડામરની નિશાન જોવા નથી મળતી. અહીંયા મોટા મોટા પથ્થર જોવા મળે છે, અહીંયા વ્હાઈટ પથ્થર જોવા મળી રહ્યા છે. અહીંયા કઈ સિમેન્ટ બી જોવા નહીં મળતું કે ડામર બી જોવા નહીં મળતું. અહીંયાથી આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે અહીંયા નક્કી નદીનો કિનારો હોય એવું લાગે છે. રસ્તાની કેટલી ગંભીર હાલત છે. અહીંયા કેટલું પાણી છે, અહીંયા જોવા મળી રહ્યું છે. પાણી પાણી છે, પાણીના ખાબોચિયા અહીંયા ભરાવવામાં આવી રહ્યા છે. પાણી જોવા મળી રહ્યું છે. અહીંયા ડામર કે તો દેખાતું નથી. આ વ્હાઈટ કાંકરાને જોઈને એવું લાગે છે કે અહીંયા પાણી જોવા મળી રહ્યું છે. એક ખાડામાં નહીં, કેટલા ખાડામાં પાણી જોવા મળી રહ્યું છે. ડ્રાઈવરોના માલિક પણ આપણી પાસે અહીંયા ઉપસ્થિત છે. આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીએ. જી, શું નામ છે તમારું? અર્જુનભાઈ, ગામ બોરિયાવી. તો આવી બિસ્માર હાલતમાં કઈ રીતે તમે આ વાહન ચલાવો છો, આનું હેન્ડલિંગ કરો છો? ગાડી નવી લાગે છે તો આનું હપ્તાનું કેવી રીતનું કરો છો? હપ્તા ભરવાના પૈસા બી નહીં નીકળતા, તો શું કરીએ? રસ્તાનું હાલત જ ને ખરાબ પહોંચી ગયા ને, એવી શું કરવા? તો તમે જાતે ચલાવો છો કે ડ્રાઈવર ચલાવીને રાખો છો? ડ્રાઈવર ચલાવે. તો અહીંયા ડ્રાઈવરને કેટલો પગાર આપો છો? 200 રૂપિયા. અરે વાહ, અહીંયા 200 રૂપિયાની તો તમારે આવક ના થતી હોય, અને તમે જે 200 રૂપિયા છો એ ડ્રાઈવરને પગાર આપો છો, પ્લસ આ ગાડી નવી છે, આનું મેન્ટેનન્સ આવતું હશે રસ્તાના કારણે, અને આનો જે હપ્તો છે ફાઇનાન્સ હપ્તો ભરવો છે, તમે કઈ રીતે કરો છો? અહીંયા આપણે જો એમના દ્વારા જણાવવા મળી રહ્યું છે કે ઘરના પૈસા નાખી અને ગાડીઓનો હપ્તા ભરે છે. અહીંયા પેસેન્જરમાં કશું કમાવા બી નહીં મળતું, એમનું એ જ કહેવું છે. અહીંયા અમે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામ મુકાવા આવી રહ્યા છે. હું કેમેરામેન રિક્વેસ્ટ કરી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા જે મંગળા ડાભીના મુવાડાથી જે બોરિયાવી સ્ટેશનનો રોડ છે બિલકુલ કફોડી હાલતમાં છે. તમને એના દ્રશ્યો જોઈને એવું લાગશે કે આ તો રસ્તો છે કે શું છે. બચારા અહીંયા જે તમામ વાહન ચાલકો છે, અહીંયા જે બોરિયાવી ગામના તમામ વાહન ચાલકો છે, બચારાને કફોડી હાલતમાં પોતાની ગાડી અહીંયાથી 7 કિલોમીટર લઈ જતા કેટલો પરેશાન થાય છે તો એમને જ ખબર છે. આપણે અહીંયાથી અમને જોવાથી આપણને કેટલાક બીજી ગાડીના પણ ડ્રાઈવરો આપણી સમક્ષ ઉપસ્થિત છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, શું છે આ બધું બંધ વેલા શું છે? બંધ વેલા રોડ તરફ છે ભાઈ. એવું? આ રોડ બિલકુલ ગાડી ચાલતી, ટાયર ફૂટી ગયો. કેટલા ટાઈમથી રોડ ની આવી? અરે આ તો 2-3 વર્ષ થઈ ગયો. તો કઈ બસ ગામ લોકો છે, તંત્ર આની કોઈ સંભાળી નહીં રાખતા? કશું નહીં. તો તમે આવું કફોડી હાલતમાં 7 કિલોમીટર મંગળા ડાભીના મુવાડાથી બુરિયાવી સુધીનો આવો રસ્તો છે, આમાં કેવી રીતે ગાડી ચાલતો હતો? વરના 2 જોડ તો ટાયર તૂટી જાય એવું છે. તો અંદાજે ગાડીનું મેન્ટેનન્સ આવક કરતા જાવક વધારે વધારે વધારે.
એવા જ અહીંયા ગાડીમાં આપણે જે દ્રશ્યમાં જોવાનું છે પેસેન્જરો છે, પેસેન્જર ની હાલત શું છે એ પણ આપણે જોઈશું. શું ભાઈ તમે ક્યાં જવા નીકળ્યા છો? અમે દવાખાને જવા નીકળ્યા છીએ સર. તો કેટલા ટાઈમ થી અહીંયા બેસી રહ્યા તમે? લગભગ એક કલાક જેવું સાહેબ. તો કેમ ગાડીઓ મળતી નથી? ના ગાડી આ વરસાદ પડ્યો ને એટલે ગાડી નીકળતી નથી. એવું? તો તમે કઈ ઇમરજન્સી કામ હોય તો શું કરો છો? ઇમરજન્સી હોય તો તકલીફ ભારે પડે, અમુક માણસ બીમાર પડ્યો હોય તો પછી બીમારી બિચારો ખરાબ થતો હોય, ગાડીઓ વાળા આવતા નથી બરાબર, બોલાવે તોય નથી આવતા. આવા બધા બહુ પરેશાન થઈએ કેમ કે રસ્તાને કોઈ સુવિધા એવી સિસ્ટમ નથી બનાવી. તો આ રસ્તો કેટલા ટાઈમ થી આવી હાલતમાં છે? 4-5 વર્ષ થઈ ગયા સાહેબ. બહુ વાર અમે પંચાયતને બી જાણ કરી કે આ રસ્તો બહુ ખરાબ છે તો તમે ઠરાવની અંદર મૂકો, પણ ઠરાવની અંદર મૂકે છે કે નહીં એ જ ખબર નહીં અમને. તો અત્યારે કેન્દ્ર સરકાર છે, સરકાર આ રસ્તો બનાવવા માટે તડીપાડ મહેનત કરે છે, તો એવું કેમ કે તમારો જ રસ્તો બાકી રહી ગયો એના માટે? કઈ ખબર નહીં સાહેબ, આ બોરિયાઈનો નથી થતો, બાકી તમામ ગામોના રસ્તાઓ ક્લીન છે, બાકી બોરિયાઈમાં જ આ તકલીફ છે. અમુક સમયે તો ડિલિવરી કેસ હોય ને અને લાઈન નીકળ્યા હોય ને તો રસ્તા વચ્ચે ડિલિવરી થઈ જાય, આવો પ્રશ્ન થાય. અહીંયા જે આપણે હમણાં સાંભળ્યું, એમના મોઢે સાંભળ્યું કે અહીંયા પેસેન્જર દ્વારા કે ડિલિવરી હોય છે તો પ્રસૂતિની પીડા હોય તો બહિરાને અહીંયા ગાડીમાં થઈ જાય એવી એમના દ્વારા જણાવવા મળી રહ્યું છે. તો આપણે અહીંયા ગાડીના કેટલાય બીજા ડ્રાઈવરો છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. ડિલિવરી લઈને શેરાથી આવી રહ્યા છે તો આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. નામ તમે તમારું? તમે જે રસ્તો છે આ રીતે કઈ રીતે ગાડી ચલાવો છો? રસ્તાની હાલત બહુ ખરાબ તો ગમે ત્યારે તમને એવું થાય છે કે બોરિયાઈ નું નામ પડે ને ભાડું ના લઈએ એવું થાય છે? એવું વિચાર આવે છે પણ હવે શું કરવાનું? ગાડીમાં અહીંયા જ બેન છે, પેસેન્જર છે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે બેન તમારું? સંતાબેન. ગામ? કઈ જવા નીકળ્યા છો? અમે શહેરા જવા નીકળ્યા. તો ક્યારે ને તમે અહીંયા બેસી રહ્યા છો? 2 કલાક થી બેસી રહ્યા સાહેબ. તો કેમ કોઈ વાહન ની કોઈ વ્યવસ્થા નથી? નથી એટલે અમે શું કરીએ હવે? આ રોડ નું સરખું કરવું પડે ને. હા તો આ રોડ કેટલા ટાઈમ થી આવો છે? આ તો 2-4 વર્ષ થી આવો ને આવો છે. અને માનો કે તમારે કોઈ બૈરી ને તાત્કાલિક પ્રસૂતિ માટે છે, તાત્કાલિક કોઈ ઇમરજન્સી દવાખાના માટે લઈ જવાનું હોય તો શું હાલત કરો? અમે સાહેબ હું જ હાલત કરીએ, અમે ઘેર કોતો થી જાય કે પછી રસ્તા માંથી જાય, અમને ગાડી નો રસ્તો નથી મળતો, પછી શું કરીએ? તો તમારે અહીંયા માનો કે શેરા જવું હોય, અહીંયાથી કેટલું કિલોમીટર થાય છે? શેરા 20 કિલોમીટર અંદાજે છે. તો ત્યાં જવામાં તમે કેટલા વહેલા નીકળો છો? તો શેરા પોકી રહ્યો છો? અમે હવારોમાં વહેલા નીકળીએ તાણે અમે પહોંચી રહીએ સાહેબ. તો અહીંયા જે આપણે જોયું પેસેન્જર દ્વારા જાણવા મળી રહ્યું છે કે અમે 2 કલાક સ્ટેશન પર વેઇટ કરીએ છીએ તો બી છતાં બી ગાડી મળતી નથી, અને આ ગંભીર હાલતની કારણે જયારે જે આ ગાડીનું મેન્ટેનન્સ છે આવક કરતા જાવક વધી રહી છે, તો એના કારણે જે ડ્રાઈવરો છે તે પોતાનું વાહન લઈ અને ગામ કેટલા વર્ષથી બોરિયાઈમાં જ વતની છો? આ રોડ ની હાલત આવી કેમ આવી છે? આ રોડ ની હાલત આવી તમારા શહેરા જવું તો કેવી રીતનું? જો હરમ 8 વાગે નીકળીએ તો 10 વાગે પહોંચી જાય તો ફેર વરીએ કેવી રીતનું? હા ને અમારા ઘડીકમાં ડિલિવરી કેસ હોય તો કેવી રીતનું લઈને જવાનું, શું કરવાનું? 108 ને બોલાય તો 108 કેવી રીતની આવે? રસ્તા એવા એટલે વહેલી ના આવી રહે ને. તો માનો કે તાત્કાલિક કોઈને ઇમરજન્સી ટેમ્પરેચર વધી ગયું, કોઈને તાવ બીપી હાઈ લો થઈ ગઈ તો તમે શું કરી શકો છો? હવે એ તો ચાલતા ચાલતા જઈએ તો એ શું કરી લે. હા તો આવી આ બિસ્માર હાલત રોડ ની કેટલા સમય થી આવી હાલત માં? આ તો ખાયા 4-5 વર્ષ થઈ ગયા. પણ કોઈ એવું ખરું તમને આજે બનાવીશું કાલે બનાવીશું એવું કોઈ કે છે? આજે બનાવશું કાલે જ બનાવશું એમ કે પણ કોઈ બનાવતા નથી. બોરિયાઈ ગામના પ્રાથમિક શાળાના એક શિક્ષક પણ આપણે ઉપસ્થિત છે, કે આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. જી સર, શું નામ છે તમારું? મારું નામ પરવતભાઈ પટેલ નામ છે. અહીંયા 3 વર્ષ અહીંયા ફરજ બજાવું છું આપણી શાળા. તો આ રસ્તા માટેની જે તમે આ કહો છો, હું આવ્યો ત્યારથી 3 વર્ષથી આપણે બોરિયાઈ ગામનો રસ્તો બહુ બિસ્માર હાલત છે. ચોમાસામાં બાળકોને આવવાની બહુ તકલીફ પડે છે બિચારા. ચોમાસામાં તો આટલો આટલો કાદવ થાય છે, આટલો આટલો પગ ભરે જાય છે, ચાલીને આવતું નથી. અમુક બાળકો તો આવતા પણ નથી. ચોમાસામાં બહુ તકલીફ રહે છે. જોકે અત્યારે તો કોરોના કાળ ચાલે છે એટલે બાળકોની સંખ્યા પોંખી છે ને આવતા નથી, બંધ છે જોકે. પણ જ્યારે ત્યારે આ ચોમાસાનો સમય આવતા રસ્તા એમ તેમ ખાલી, અન્ય દિવસોમાં પણ અત્યારે એટલા બધા રસ્તામાં ખાડા પડેલા છે કે આવું જો અમારે સ્ટાફને પણ નાડા શહેરાથી મુખ્ય રસ્તાથી અંદર આવતા આવતા 15 મિનિટોમાં સ્કૂલમાં આવતા થઈ જાય એટલા બધા ખાડા પડેલા છે. તો અમારી તો વિનંતી એટલી જ છે કે આ રસ્તો થઈ જાય તો સારું અને આપણા બધાના ગામના હિતમાં છે. થેન્ક યુ.